આજે દૂધીમાંથી આપણે પનીર બનાવવાના છીએ અને તેનું આપણે શાક બનાવવાના છીએ એટલું ટેસ્ટી છે એટલી મજેદાર આ રેસીપી છે કે જે દૂધી પણ ન ખાતા હોય ને તે પણ ખાતા થઈ જશે તો ચલો લે સ્ટાર્ટ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ આજની વિડીયો જો તમને પસંદ આવે તો પ્લીઝ

આ રેસીપી એટલી ટેસ્ટી છે કે બાળકોને પણ ખ્યાલ નહીં આવે કે દૂધીની આપણે રેસીપી ખાધી છે એટલે કે દૂધીનું આપણે શાક ખાધું છે તો દૂધીમાંથી આપણે પનીર બનાવવાના છીએ અને જે રેગ્યુલર પનીર કરતાં પણ આ દૂધીનું જે પનીર આપણે બનાવીશું તેનું એટલું ટેસ્ટી શાક થશે કે ના પૂછો તો અહીં હાફ દૂધી લીધી છે અને તેને આપણે સારી રીતે છોડી દઈશું તો દૂધીનો હાફ પાર્ટ છે એ આપણે છોડી નાખ્યો છે હવે તેને મીડિયમ સાઇઝના આપણે કટકા કરી લઈશું એટલે કે સમારી દઈશું તો અહીં આપણે દૂધીની ફાઇન પેસ્ટ બનાવવાની છે તો તમારે મીડિયમ સાઇઝના આવી રીતે પીસ કરી દેવાના છે અથવા તો નાની સાઇઝના કરી દેવાના છે આમ તો દૂધી એ પોચી છે તો ફટાફટ જારમાં ફાઇન પેસ્ટ થઈ જશે તો દૂધી આપણે સમારી દીધી છે અને મિક્સર જારમાં હું ટ્રાન્સફર કરીને થોડુંક પાણી એટલે કે અડધો કપ જેટલું પાણી એડ કરીને તેને એકદમ ફાઇન પેસ્ટ આપણે બનાવી લઈશું તો અહીં એવી સારી એવી ફાઇન પેસ્ટ બની ગઈ છે તો તમારે અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે આ પેસ્ટ વધારે પડતી લચીલી એટલે કે લિક્વિડ વધારે પડતું ન હોવું જોઈએ હવે આપણે આ પેસ્ટ એક મોટા બાઉલમાં મેં ટ્રાન્સફર કરી દીધી છે તો તમે જોઈ શકો છો આ ટાઈપની તમે થિકનેસ રાખવાની છે હવે આપણે આની અંદર નાખીશું ચોખાનો લોટ તો અહીં ચોખાનો લોટ આપણે નાખીશું જેમ કે આપણે અહીં પનીર બનાવવાનો છે તો તેને થિકનેસ માટે એટલે કે તેને એને બાઇન્ડિંગ આવે તે માટે આપણે ચોખાનો લોટ લીસ લઈશું તો તમે પનીર તો ખાધું જ હશે તો પનીરમાં તમને ધ્યાન હશે કે તેનો સ્વાદ થોડો મીઠાશ પડતો હોય છે તો અહીં આપણે દૂધીનું પનીર બનાવવાનું છે તો કમ્પ્લીટલી પનીર જેવું જ લાગે તે માટે આપણે અહીં એક ટી સ્પૂન જેટલું આપણે મિલ્ક પાવડર એડ કરીશું મીન પાવરથી પનીર જેવો સ્વાદ આવશે થોડી ઘણી મીઠાશ પણ રહેશે અને હા ચપટી જેટલું આપણે મીઠું નાખીશું જેથી કરીને જે સ્વાદનું છે તે બેલેન્સ રહેશે અને આ પનીર થોડા પોચા અને સોફ્ટ બને તે માટે આપણે બેકિંગ પાવડર નાખ્યું છે એકદમ એક બે પિંચ જેટલું આપણે નાખી દીધો છે તો વધારે અહીં નાખવાનું નથી હવે આપણે આ મિશ્રણને મિક્સ કરી દઈશું તો અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણ એકદમ ગાઢું રાખવાનું છે તમારે એનું બેટર એકદમ પતરું રાખવાનું નથી તો તમારે આ વાતનું થોડું ધ્યાન રાખવાનું છે કે દૂધીમાં ઓલરેડી પાણી હોય જ છે તો દૂધીની અંદર જ્યારે આપણે જ્યારે મિક્સર જારમાં આપણે ફાઇન પેસ્ટ બનાવીએ ત્યારે આપણે પાણી ઓછું જ લેવાનું છે જો તમને એવું લાગતું હોય કે વધારે પડતું લચીલું છે તો તેની અંદર તમે ચોખાનો લોટ તમે નાખી શકો છો ચોખાનો લોટ ન હોય તો તમે મેંદો પણ નાખી શકો છો ઘઉંનો લોટ પણ તમે નાખી શકો છો હવે આપણે તેને એક ઢોકળાની જેમ આપણે બાફવાના છે તો અહીં મેં એક થાળી લીધી છે તો થાળીની અંદર મેં તેલ ગ્રીસ કરી નાખ્યું છે અને જે આપણે બેટર બનાવ્યું હતું તે બેટરને આવી રીતે એક થાળીમાં આવી રીતે ટ્રાન્સફર કરી લઈશું તો હવે આવી રીતે એક સાઈડ મેં આવી રીતે બેટર આવી ગયું છે કેમ કે વધારે પતલું આપણે બનાવવાનું નથી કેમ કે આપણા પનીરના પીસ થોડા જાડા અને મોટા હોય છે તો આપણે એ ટાઈપનું જ આપણે એવી રીતે થિકનેસ રાખવાની છે તો હવે મેં અહીં સરસ રીતે બેટર મેં સ્પ્રેડ કરી દીધું છે તો અહીં મેં કઢાઈ લીધી છે એટલે આપણે એક જ કામમાં બંને કામ થઈ જાય તે માટે અહીં બે ડુંગળી મેં વચ્ચેથી ત્રણ કાપા કરીને મેં કટ કરી લીધી છે અને ટામેટું પણ આવી રીતે બસ આવી રીતે ચાર કાપા કરીને ટામેટું પણ આવી રીતે મૂકી દઈશું ત્રણથી ચાર નંગ આપણે લીલા મરચાં એડ કરીશું હવે ડુંગળી અને ટામેટું સારી રીતે બફાઈ જાય એટલે કે બોઇલ થઈ જાય તે માટે આપણે અહીં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે પાણીની અંદર આવી રીતે વચ્ચે ગોલ્ડ મેસ્ટીની રીંગ મૂકી દીધી છે જો તમારે ગોળ રિંગ ન હોય તો તમે મોટી સાઈડનો વાટકો પણ તમે આવી રીતે ઊંધો પાડીને બાફવા મૂકી શકો છો તો ગોળ રિંગ અહીં મૂકીને મેં ઉપર જે આપણે થાળી એટલે કે જે પનીર બનાવવા માટે આપણે થાળી આપણે બાફવા માટે રેડી કરી હતી તે આની પર મૂકી દઈશું હવે પાંચથી દસ મિનિટમાં આપણા પનીર રેડી થઈ જશે તો હવે આપણે ગેસ ઓન કરીને તેને બાફવા મૂકી દઈશું બફાય ત્યાં સુધી અહીં હું મીઠો લીમડો આઈસ ટ્યુબમાંથી કાઢી દઉં છું મારા વઘાર માટે તો તમારે લીમડોને લોંગ ટાઈમ સુધી તમે તાજો રાખવો હોય ને સાચવવો હોય આવી ગરમીમાં તો તમારે આવી રીતે લીમડો છે તે આવી રીતે એના ક્યુબ બનાવી દેવાના છે જ્યારે જ્યારે તમારે જરૂર પડે ત્યારે બસ આ ક્યુબ તમે ઓગાળીને અથવા તો ઓગળી જાય એટલે તેમાંથી આવી રીતે લીમડો કાઢી લેવાનો છે તો આ સરસ એવી ટીપ્સ છે હું જરૂર જ હું રોજે અપનાવું છું તો અહીં આપણે ટેસ્ટ કરી લઈશું કે જોઈએ કે જે આપણે પનીર છે તે થયા છે કે નહીં એટલે કે તે કમ્પ્લીટ બફાયા છે કે નહીં તો આવી રીતે ચક્કાની મદદથી હું જોઉં છું થોડા થોડા ચોટે છે તો અહીં બે મિનિટ પછી આપણે ઉતારી લઈશું તો અહીં આપણે ઠંડા કરવા મૂકી દીધા છે કમ્પ્લીટલી ઠંડા થઈ જાય ત્યારે જ આપણે તેને આવી રીતે જે ટામેટું છે તેને ઉપરની આવી રીતે છાલ ઉતારી દઈશું તો અહીં મેં ટામેટું મોટી સાઇઝનું લીધું છે તમે મીડિયમ સાઈઝના બે પણ ટામેટા લઈ શકો છો હવે તેને એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે તો આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દીધું છે અને થોડું તેની અંદર પાણી એડ કરીને હવે તેને આપણે સારી એવી પેસ્ટ બનાવી દઈશું તો તમે જોઈ શકો છો અહીં એવી સરસ એવી પેસ્ટ બની ગઈ છે અને અહીં બાજુમાં આપણે પનીરના પીસ એક સરખા કટ કરી લઈશું તો અહીં તમારે જે પીસ રાખવા હોય તે પ્રમાણે તમે ચક્કાની મદદથી કટ કરવાના છે જનરલી આપણે પનીર આપણે એટલે કે ચોરસમાં જ આપણે લાવતા હોય છે અને વાપરતા હોય છે તો અહીં આપણે પનીરને આવી રીતે સારી રીતે ચોરસના આવી રીતે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો હાથમાં લો છો એવા સોફ્ટ સોફ્ટ અને પોચાપોચા રેડી થઈ ગયા છે તો આવી રીતે એક પ્લેટમાં આવી રીતે તેના પીસ કાઢી લઈશું તો આમ જ ખાવાનું મન થાય તેવા રેડી થઈ ગયા છે અને હા ફ્રેન્ડ્સ તમે જરૂર જરૂરથી આ રેસીપી બનાવજો અને હાલ રેસીપીને લાસ્ટ સુધી તમે જરૂર જરૂરથી જોજો અને પનીરની સબ્જી પણ તમે ભૂલી જશો તેવી આ પનીરની સબ્જી છે અને હા જે લોકો દૂધી નથી ખાતા મોસ્ટલી બાળકો તો દૂધીનું નામથી જ દૂર રહેતા હોય છે તો આ રેસીપી તમે બનાવીને ખવડાવશો આ શાક તમે બનાવીને ખવડાવશો તો મારી ગેરંટી છે એકસોને દસ ટકા મારી ગેરંટી છે કે બાળકો જરૂર જરૂરથી હોંશે હોંશે ખાશે અને હા આંગણા ચાટે ચાટેને ખાશે તો તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો તો અહીં આપણે પનીર એક પ્લેટમાં કાઢી લીધા છે તો હવે આપણે શાકની તૈયારી કરીએ તો અહીં મેં બે મોટા ચમચા ભરીને તેલ એડ કર્યું છે તેલ ગરમ થઈ ગયું છે તો મોટી ચમચી ભરીને મેં જીરું એડ કર્યું છે રહી પસંદ કરતા હોય તો રહી પણ તમે નાખી શકો છો અહીં ગરમ મસાલામાંથી કોઈ પણ મેં ખડા મસાલા બે આવી રીતે નાખ્યા છે તો જાવિત્રી નાખી છે અને એક પાતળું મેં તજનો ટુકડો નાખ્યો છે હવે વઘાર બરાબર થઈ ગયો છે તો આપણે જે મસાલાની પેસ્ટ બનાવી હતી તે આપણે નાખી દીધી છે અને જનરલી એકદમ સિમ્પલ મસાલા આપણા એડ કરીશું તો અહીં સ્વાદ પ્રમાણે હળદર પાવડર અને મરચું હું આમાં નાખીશ અને મીઠું પણ થોડું નાખીશ તો અહીં કોઈ મેં આમાં તમે કોઈ ગરમ મસાલો તમે નાખી શકો છો આમાં પાઉંભાજીનો મસાલો તમે નાખશો તો પણ સરસ થશે શાક તો અહીં પણ હું સિમ્પલ મસાલાથી સિમ્પલ ઘરની વસ્તુથી હું આ રેસીપી બનાવું છું અને આ રીતે તમે બનાવશો તો પરફેક્ટ શાક થશે અને હા મહેમાનો આવશે તો તમે જરૂર જરૂરથી આ શાક બનાવશો તો અહીં મેં સાત પ્રમાણે મીઠું નાખી દીધું છે અને બરાબર આ જે પેસ્ટ છે તેને સારી રીતે હવે ફ્રાય થવા દઈશું એટલે કે તેનું તેલ છૂટું પડે ત્યાં સુધી આવી રીતે ચઢવવા દઈશું તો અહીં તે છૂટું પડી ગયું છે મેં એક ચમચી જેટલી તાજી મલાઈ મેં એડ કરી છે તાજી મલાઈ આમાં એડ કરીશું તો સુપર ટેસ્ટી શાક થશે એકદમ પંજાબી લૂક આવશે આમાં તો તમારી તાજી મલાઈ ન હોય તો તમારે જે કદાચ જે તમે રોજે મલાઈ મિક્સ કરતા હોય તો તેમાંથી પણ તમે એડ કરી શકો છો પરંતુ બેથી ત્રણ દિવસની હોય તો ચાલી જ જશે અને ફ્રીજમાં તમે સ્ટોર કરતા હોય તો ચાલી જશે ન હોય તો પણ કંઈ જ વાંધો નથી તો હવે આપણે બરાબર તમે જોઈ શકો છો સરસ એવું શાક એટલે કે તેની ગ્રેવી તરત રહી થઈ ગઈ છે તો હવે આપણે જે દૂધીમાંથી પનીર બનાવ્યા હતા તે આપણે આની અંદર એડ કરીશું તો અહીં બરાબર બધા પીસ નાખી દીધા છે હવે મિક્સ કરી લઈશું તો તમને જોઈને જ લાગે છે ને લુક કે આપણે પનીરની સબ્જી બનાવી છે પનીર ટીકા બનાવ્યા છે તો હવે બરાબર મિક્સ કરી લઈશું હવે તમારે જેટલી ગ્રેવી તમારે જોઈતી હોય તે પ્રમાણે તમે આની અંદર પાણી એડ કરી શકો છો અહીં મારે થોડીક જ ગ્રેવી જોઈએ છે તો એ પ્રમાણે મેં એક કપ જેટલું પાણી એડ કર્યું છે તો અહીં તમે જોઈ શકો છો શાકાપુર રેડી થઈ ગયું છે હવે તેને બરાબર મિક્સ નથી કરવાનું હવે આપણે એક હાંડીમાં આપણે સર્વ કરી દઈશું તો અહીં તમે રાઈસ સાથે તમે ખાઈ શકો છો પૂરી સાથે પરાઠા સાથે રોટલી સાથે પણ તમે ખાઈ શકો છો અને આ શાક જરૂર જરૂરથી તમે બનાવજો અને બનાવીને તમે કમેન્ટ તો જરૂરથી જ કરજો મારે કહેવું પણ નહીં પડે તો હા આની રેસીપી આ રેસીપીનો આઈડિયા તમને કેવું લાગ્યું તે મને કમેન્ટ કરીને જરૂરથી જરૂરથી કહેજો અને હવે હા એક નવી રેસીપી સાથે મળીશું એક નવા આઈડિયા સાથે મળીશું તો આ રેસીપી તમે ફેમિલી અને ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો જો તમે આ રેસીપી બનાવી હોય તો કમેન્ટ કર જરૂર જરૂરથી કરજો તમારી એક કમેન્ટ અને એક લાઇક મને મોટિવેશન આપે છે તો તમે જરૂર જરૂરથી લાઈક અને કમેન્ટ કરજો બ બાય જય ભારત